चौथी ग्रह धोरण 11 चैप्टर नंबर 4 लेक्चर नंबर 10 જોવાનો છે. હવે આપણે સદિશ ભણ્યા, સદિશને ઘટકો સ્વરૂપે ભણ્યા, તો એ જ વસ્તુ અહીંયા જોવાનું છે. ચોથે નામ છે. હવે બે વ્યાખ્યા આજે જોશું, એટલે આ લેક્ચરમાં આપણે બે વ્યાખ્યા જોવાની છે. એક છે સ્થાન સદિશ, સ્થાન સદિશ ધ્યાન રાખજો. એક કયું સદિશ છે? સ્થાન સદિશ, નામ જ છે સ્થાન સદિશ, બરાબર. તો સિમ્પલ આપણે દ્વિપરિમાણ છે, કારણ કે સમતલમાં પાઠનું નામ જ છે સમતલમાં, તો આ દ્વિપરિમાણ છે. આ કોઈ બિંદુ છે, બિંદુ કયો છે? પી, જેના યામ, બિંદુ પી ના યામ એક્સ કોમા વાય છે. એટલે આની એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, તો આના પરના યામ છે આમ લેવું. ખાલી સમજૂતી માટે છે, એનું એક્સ યામ છે એટલે એક્સ દિશામાં. હવે આ બિંદુ છે જેનો ઉગમ બિંદુ આ ઓ છે. કયું બિંદુ છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ ઓ ની સાપેક્ષે આનો સ્થાન સદિશ કેટલો છે? વેક્ટર આર. બરાબર. તો શું લખાશે? સેમા, સિમ્પલ છે, સેમા આકૃતિમાં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ વાય સમતલમાં ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, ઓની સાપેક્ષે, સાપેક્ષે બિંદુ પી નો સ્થાન સદિશ. સાપેક્ષ શબ્દ ન વાપરો તો અનુલક્ષીને પણ તમે લખી શકો સ્થાન સદિશ વેક્ટર આર છે. હવે ધ્યાન આપજો, વેક્ટર આર છે, બિંદુ આ બિંદુ આપણો કોણ? બિંદુ પી પર છે. તો બિંદુ પી ના યામ એક્સ કોમા વાય હોય તો એનો મતલબ એમ થયો કે આની, હવે જો આમ દોરો તો એક્સ આ જે થઈ ગયા આ મૂલ્ય એનું થયું એક્સ, અને આ જે લઈ લ્યો આ વાય અક્ષ પર લંબ દોરો તો આ એનું મૂલ્ય થઈ ગયું વાય, એટલે એનો વાય ઘટક થઈ ગયો. વાય દિશામાં આ જે બિંદુ છે અથવા આ જે સદિશ છે આપણો, સદિશ આ સદિશ છે, તો એ સદિશનું વાય દિશામાં અસર કેટલી? વાય. અને એક્સ અક્ષમાં અસર કેટલી? એક્સ. એનું મૂલ્ય છે આ બાજુનું મૂલ્ય છે. તો આપણે સદિશ લખીએ, સદિશ તો સ્થાન સદિશ આમ લખાય, વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ, આપણે સદિશ લખું તો એક્સ પ્લસ વાય આમ ન લખી શકું. આપણે સદિશ શું લખતા યાદ કરો, અહીંયા લખું છું આમ સદિશ હતો, અહીંયા જુઓ આમ સદિશ દોરતા, તો આ સદિશ એ એક્સ અક્ષમાં એની અસરને એ એક્સ કહેતા, અને વાય અક્ષની દિશામાં એની અસરને એ વાય કહેતા. એક્સ અક્ષની દિશામાં એની અસરને શું કહેતા? એ એક્સ. વાય અક્ષની દિશામાં એની અસરને શું કહેતા? એ વાય. તો આપણે સદિશ ત્યારે લખતા ત્યારે કીધેલું સદિશોને એના ઘટકો સ્વરૂપે દર્શાવવામાં આવે, પણ હું સદિશ એ લખતો અહીંયા, તો સદિશ એ બરાબર એ એક્સ. એક્સ અક્ષની દિશામાં એનું મૂલ્ય, પણ સાથે સાથે એની દિશામાંનો શું લખવો પડતો આપણે? એકમ સદિશ. તો સાથે કયો કેરેટ? આઈ કેરેટ પ્લસ આ વાય. તો મૂલ્ય કેટલું? એ વાય. અને કયો? જે કેરેટ. તો અહીંયા આવશે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. આ થઈ ગયો તમારો સ્થાન સદિશ. આ થઈ ગયું ખાલી સ્થાન સદિશ, બીજું કઈ આવ્યો નહીં આમાં. આ લખ્યું કે
મને બધાને ખબર ફિક્સ જ છે. આઈ કેરેટ પ્લસ વાય અક્ષ દિશામાંનું મૂલ્ય વાય, અને વાય અક્ષ દિશામાંનું એકમ સદિશ તો જે. તો આ થઈ ગયો કોઈ પણ સદિશ નો સ્થાન સદિશ. હા જો આ જ બિંદુ જો ત્રિપરિમાણમાં હોય, વધારાનું થોડુંક વધારાનું, આ જ બિંદુ જો ત્રિપરિમાણમાં હોય, ત્રિપરિમાણ એટલે લાલ અક્ષરે લખું છું, આપણે આવે ને પ્રમાણમાં લખી નાખું, ત્રિપરિમાણમાં હોય જેના યામ યામ હોય એક્સ કોમા વાય કોમા ઝેડ હોય, તો આ વધારાનું છે, એનો સ્થાન સદિશ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ કઈ જ નહીં, એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. આમ આવે, આ થઈ ગયો એનો સ્થાન સદિશ. કયા પરિમાણમાં? ત્રિપરિમાણમાં. આ ધ્યાન રાખજો, એટલે આપણે ખાલી એક નાનો સવાલ ભણ્યા, એક વિધાન સમજૂતી સ્થાન સદિશ. હા, આ જ વસ્તુ સામાન્ય હતું, સેમા દ્રી એક પરિમાણમાં, હવે આ ત્રિપરિમાણમાં છે. હવે એને ધીમે ધીમે આગળ વધીએ તો સ્થાન સદિશ પછી આવે સ્થાનાંતર સદિશ. કયો સદિશ આવે બેટા? સ્થાનાંતર સદિશ. તેના જો કયો સદિશ? સ્થાનાંતર સદિશ. નામ જ છે સ્થાનાંતર. તો 10 વાર ને એક જ વાર કહેવાનું. હું આના પરથી લખી નાખું સ્થાનાંતર. તો સ્થાનાંતર જેવો શબ્દ આવે એમાં મગજમાં એક વસ્તુ ચાલુ થઈ જાય, આપણે સ્થાનાંતર કોણે કીધેલું? વિપુલ. સ્થાનાંતર જેવો શબ્દ આવે એટલે મારા મગજમાં એક વસ્તુ ચાલુ થાય, સ્થાનાંતર એટલે તરત જ મારું મગજ કામ આપવાનું ચાલુ કરે. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. આવું તરત મગજમાં આવું લખવાનું ને, આ તો આપણે હેડિંગમાં આ જ મારવાનું, આ તો મારા મગજમાં આવું ચાલે છે મારે, અને કદાચ કામ પણ કરે છે છે મારે અને કદાચ મારે કામ પણ કરે છે. આપણે કોની વાત કરીએ છીએ? સ્થાનાંતર. તો એમાં કઈ દીધે જોઈએ. હવે આવ્યો તો સ્થાનાંતર આપણે પેલામાં ભણી ગયેલા, થોડુંક આ વક્ર માર્ગે કણ ગતિ કરે છે. એ કણ કયા માર્ગે? વક્ર માર્ગે. માર્ગ દેખાય છે ને? હા, એક કણ વક્ર માર્ગે ગતિ કરે છે. કેવા માર્ગે બેટા? વક્ર માર્ગે. હવે અહીંયા જો આ યામ અક્ષ નું ઉગમ બિંદુ ઓ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, ટી સમયે કણ બિંદુ પી ફરતો અહીંયા હતો, ગતિ કરે, પણ સમય કેટલો? ટી બરાબર ટી સમય, સમય ટી હતો. જ્યારે સમય ટી બરાબર ટી હતો ત્યારે કણ બિંદુ પી પર હતો, થોડાક સમય પછી એટલે ટી બરાબર ટી ડેશ સમય બિંદુ ક્યાં પહોંચી ગયો? પી ડેશ પર. ટી સમય ક્યાં હતો? પી પર. ટી બરાબર ટી ડેશ સમય ક્યાં હતો? પી ડેશ પર. એટલે ગતિ કરે છે તો ગતિ કરતો કરતો અહીંયા તો આવી જ ગયો હશે, એટલે પી થી ક્યાં આવી ગયો? પી ડેશ પર. ક્યાંથી બેટા? પી થી. ક્યાંથી? પી થી. ક્યાં આવી ગયો? પી ડેશ. તો આ જે પી છે એનો યામાક્ષના ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને એને અનુલક્ષીને આને અનુલક્ષીને એનો સ્થાન સદિશ વેક્ટર આર છે, અને આને અનુલક્ષીને આ ભાઈનો સ્થાન સદિશ આવ્યો. ટી સમય જ્યાં ટી દેશ સમય પી પાસે પહોંચે ત્યારે કણનો સ્થાન સદિશ વેક્ટર આર દેશ છે. ટી બરાબર ટી સમય કેટલો છે? પી. ટી બરાબર ટી દેશ સમય કેટલો છે? પી દેશ. સ્થાન સદિશ કેટલો છે આનો? વેક્ટર આર દેશ. તો થોડાક એટલે એ ક્યાં સમયમાં? આને આપણે સમય કહી દઈએ, અહીંયાથી આટલા ટી માઇનસ ટી દેશ, અથવા એને જો આને ટી કહેવું તો ટી પ્લસ ડેલ્ટા ટી પણ કહેવાય. એ તમારે જે લખો, ચાલો આપણે એક કામ કરીએ, ટી દેશ નથી રાખતા, ટી પ્લસ ડેલ્ટા ટી. એટલે ટી હતો એમાં થોડોક સમય વધ્યો, ડેલ્ટા ટી જેટલો સમય થયો ત્યારે પી ના જગ્યાએ ક્યાં આવી ગયો? પી દેશ પર.
તો પેલા આટલું લખીએ પેલા, પછી જોઈએ. ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કણ એક્સ વાય સમતલમાં દેખાય, એક્સ વાય સમતલ, આ સમતલ કહેવાય, સમતલમાં વક્ર માર્ગે ગતિ કરે છે. કયા માર્ગે ગતિ કરે છે? વક્ર માર્ગે. ટી બરાબર ટી સમય કોણ બિંદુ ટી પર છે, બરાબર, જેના યામ એક્સ કોમા વાય લીધી આપણે, એક્સ કોમા વાય. જો એકદમ વ્યવસ્થિત લખો તો આને પી વન પી ટુ પણ કહી શકો તમે, તમે જે કહેવું એ કહેવાય. ચોપડીમાં પી અને પી ડેશ કીધું છે એટલે મેં પી પી ડેશ લીધું. અગર જો તમે એક કામ કરો, પી વન પર હતો ત્યાંથી ક્યાં પહોંચ્યો? પી ટુ પર. તો આના યામ, તો આ થઈ જશે આર વન અને આ થઈ જશે આર ટુ. સિમ્પલ, એટલે તમારે ગોપ અલગ યાદ ન રાખવું. તેના યામ કેટલા છે બોલો? આના યામ કેટલા છે? એક્સ વન કોમા વાય વન છે, ઈ પર છે. જેના યામ એક્સ વન કોમા વાય વન હોવાથી સ્થાન કોનો મારો કે તમારો? બિંદુ પી નો કયો સદિશ બેટા? સ્થાન સદિશ વેક્ટર આર વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન આઈ કેરેટ પ્લસ વાય વન જે કેરેટ. આગળ ચાલે હવે વારે ઘડી એટલે એક વસ્તુ નો યામ આ એક્સ ઘટક છે તો આઈ કેરેટ લખી નાખવાનું, વાય છે તો જે કેરેટ. આ પહેલાના યામ આવ્યો કોના? અહીંયા હતો પી વન. પછી કયા સમય? ટી બરાબર ટી તો સમય હતો, એમાં થોડોક સમય વધારો ડેલ્ટા ટી સમયમાં કણ બિંદુ સોરી આ પી વન છે અને આ પી ટુ છે, પી ટુ પર છે તો પી ટુ પર પહોંચે છે. જેના યામ એક્સ ટુ કોમા વાય ટુ હોવાથી પી વન બિંદુ પી ટુ નો કયો સદિશ બેટા? સ્થાન સદિશ. કેટલો થાય? વેક્ટર આર ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ આઈ કેરેટ પ્લસ વાય ટુ જે કેરેટ. કઈ કરતો નથી, વ્યવસ્થિત લખો છું. જોજો આ તમારું થઈ ગયું સમીકરણ નંબર એક, આ થઈ ગયું સમીકરણ નંબર બે, આ એક અને આ બે, બરાબર. હવે તો આ બે બિંદુને જોડો, આ અંતિમ સ્થાન ને આ પ્રારંભિક સ્થાન, એ બેને જોડો આમ. તો આ જે તમારો પરિણામ એ મળ્યો એ આ શું દર્શાવે? અંતિમથી પ્રારંભિક સ્થાનને જોડતો સદિશ, તેને કહેવાય સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર સદિશ. કયો સદિશ કહેવાય? સ્થાનાંતર સદિશ આ કહેવાય. તો કણનો કયો સદિશ બેટા? સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ દેખાય છે ને આખો કમ્પ્લીટ દેખાય છે. કણનો સ્થાનાંતર સદિશ કેટલો આવશે? ડેલ્ટા વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ટુ માઇનસ વેક્ટર આર વન. સર આ કેમ આવ્યું? આ એક પ્રશ્ન ચિહ્ન છે. હવે આ કેમ આવ્યું અહીંયા બાજુમાં હું કરાવું છું. જો આ પહેલો સદિશ, એના માથા પર આ બીજો સદિશ, આ પહેલા સદિશનું પૂંછડું અને આ બીજા સદિશનું માથું. આ પહેલો સદિશ, એના માથા પર બીજો સદિશ, પહેલા સદિશનું પૂંછડું અને બીજા સદિશનું માથું. તો આ પરિણામે થાય, આ પહેલો એના માથા પર બીજો, પહેલાનું પૂંછડું અને બીજાનું સદિશ. તો આ પરિણામે થાય, તેના પરથી શું થશે કે વેક્ટર આર ટુ પરિણામે થાય, આ રિઝલ્ટન્ટ થાય, એ આ બેના સરવાળા જેટલું થાય. એટલે એ થાય વેક્ટર આર વન પ્લસ ડેલ્ટા વેક્ટર આર. પણ આપણે તો ડેલ્ટા વેક્ટર આર શોધવાનો સ્થાન સદિશ,
सॉरी हाँ स्थानांतर सदिश, तो वेक्टर डेल्टा वेक्टर आर इज इक्वल टू आ बाजू सॉरी आने आ बाजू ले जाओ तो वेक्टर आर टू माइनस वेक्टर आर वन। आ केम एवी खबर होवी जोईए, कोई तमने पूछवानुं नथी। आ केम एवी खबर होवी जोईए, खाली कोई पूछवानुं नथी। हवे किंमत आनी अंदर मूकी देव, चलो अहीं आ परथी एवं बराबर आ टू ऊपर लखेला छे जो एक्स टू वाई कैरेट प्लस वाई टू जे कैरेट माइनस एक्स वन आई कैरेट प्लस वाई वन जे कैरेट। तो एक्स टू माइनस एक्स वन आई कैरेट प्लस वाई टू माइनस वाई वन जे कैरेट। तो आने तुम्हारे क्या हुई एक्स अक्ष में थतो फेरफार, तो आने तुम डेल्टा एक्स आई कैरेट पण कही शको प्लस डेल्टा वाई जे कैरेट। આ થાય સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનાંતર સદિશ બરાબર કયા અક્ષમાં થતો ફેરફાર થઈ ગયા, એક્સ અક્ષમાં થતો ફેરફાર આઈ કેરેટ પ્લસ વાય અક્ષમાં થતો ફેરફાર છે આ ત્રીજું। આ તમારો આવી ગયો સ્થાનાંતર સદિશ, ધ્યાન રાખજો, કંઈ જ નથી કરવાનું ભાઈ, આ તો લાંબુ કહી રહ્યું લેજો સિમ્પલ। જો દ્વિ પરિમાણમાં સમતલમાં વક્રમાર્ગે ગતિ કરે છે ટી સમય પી વન પર હતો, ટી ટુ ટી પ્લસ ડેલ્ટા ટી સમય ક્યાં આવી ગયો, ક્યાં આવી ગયો, પી ટુ પર આવી ગયો, આવી ગયો આનો સ્થાન। અને જો પી વન પર હતો જેના યામ એક્સ વન કોમા વાય વન છે, એટલે એનો સ્થાન સદિશ વેક્ટર આર વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન આઈ કેરેટ પ્લસ વાય વન જે કેરેટ। પછી ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી સમય, થોડાક સમય પછી બરાબર એ ક્યાં આવ્યો, બિંદુ પી ટુ પર આવી ગયો, કોણ બિંદુ પી ટુ પર આવી ગયો, જેનો સ્થાન સદિશ વેક્ટર આર ટુ છે, સોરી જેના યામ એક્સ ટુ કોમા વાય ટુ છે, એ ખાસ લખવાના। તો બીનો સ્થાન સદિશ એક્સ ટુ આઈ કેરેટ પ્લસ વાય ટુ જે કેરેટ, સ્થાનાંતર સદિશ આ ડાયરેક્ટ લખવાનું, પણ આ તો મેં તમને યાદ કર્યો, આ પરીક્ષામાં લખવાનું નથી, પણ આવ્યું કેમ, એ તો આપણને યાદ છે સ્થાનમાં થતો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક, પણ આ બહેનું કેવી રીતે, એ મેં તમને અહીંયા સમજાવ્યું કે આ પહેલો એના માથા પર બીજો અને આ પરિણામી, તો પરિણામી બરાબર આ બેનો સરવાળો, તો આ બરાબર પરિણામી માઇનસ આ, આપણે ડાયરેક્ટ આ જ યાદ રાખવાનું, તમારો જવાબ આવી ગયો, આ થઈ ગયો તમારો સ્થાનાંતર સદિશ। સદિશ છે કદાચ પૂછે તો એકમ, કદાચ પૂછે બે મુદ્દાઓ મેળવવા હોય તમારે, એકમ આવશે મીટર જ આવે, કારણ કે અંતર જ છે, અને એનું પારિમાણિક સૂત્ર, પારિમાણિક આ મૂલ્ય એકમની વાત છે, પારિમાણિક સૂત્ર આવે એમ ઝીરો એલ વન ટી ઝીરો। આ થઈ ગયો તમારો કયો લેક્ચર નંબર 10, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, ટોપિક અલગ છે, ટોપિક નવામાં જોશું આપણે। આ થઈ ગયું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, ધીમે ધીમે આવશે, પેલા આપણે વેગ ભણેલા, ઝડપ ભણેલા, સરેરાશ વેગ, સરેરાશ વેગ, સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ, તો હવે અહીંયા એ જ વસ્તુ ભણવાનું છે, સદિશ સ્વરૂપે ભણવાનું છે, ધ્યાન રાખજો। પેલું એક પરિમાણમાં હતું, હવે સમતલમાં આવશે, આ સમતલમાં છે, એટલે યામ જો હાથે આ જે કેરેટ ને બધું આવે, પેલામાં એવું કઈ હતું નહીં, ખબર પડે છે, કારણ કે પેલું એક પરિમાણ હતું, આ દ્વિ પરિમાણ સમતલમાં છે એટલે સદિશ છે। ચલો જય શ્રી કૃષ્ણ।